ગૌતમ બુદ્ધનું એક દિવસ અપમાન કરવામાં આવ્યું તેઓ એક ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને એ ગામવાસીઓ તેમનો સખત વિરોધ કરી રહ્યા હતા કહો ને કે એ ગામવાસીઓ તેમના સખત વિરોધી જ હતા બુદ્ધ જે શીખવી રહ્યા હતા તેની સાથે મેળ બેસાડવો તેમના માટે અસંભવ હતો બુદ્ધની સરખામણીમાં આખી દુનિયા ખૂબ જ આદિમ ખૂબ જ અભદ્ર અત્યંત બેકૂફ હતી લોકો ભેગા થયા અને બધા લોકોએ બુદ્ધનું સખત અપમાન કર્યું ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ ઊભી હોય તો એને પ્રશ્ન થાય કે બુદ્ધ અહીંયા કેમ શાંતિથી રહી શકે છે કેમ કોઈનું આવું વચન સાંભળી શકે છે જેને બોલવું હોય તે બોલે છે પણ બુદ્ધ ઉપર કોઈ અસર થતી નથી બુદ્ધે બધું શાંતિથી સાંભળ્યું અને તેમણે કહ્યું જો તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો હું આપની રજા લઈ શકું કારણ કે મારે બીજા ગામે પહોંચવાનું છે અને તેઓ મારી પ્રતીક્ષા કરી રહ્યા હશે જો તમારી વાત પૂરી થઈ ના હોય તો હું આવતીકાલે સવારે જ્યારે પાછો આવું ત્યારે તમે ફરી આવીને તમારી વાત પૂરી કરજો અને તમારું કામ પતાવજો ટોળામાંથી એક માણસે પૂછ્યું શું તમે અમને સાંભળ્યા નથી અમે તમારું અપમાન કર્યું તમારી નિંદા કરી અને તમામ પ્રકારની ગંદી ગાળો આપી અમને જે કંઈ લાગ્યું તે બધું જ કહ્યું શું તમે આ બધું સાંભળ્યું નથી તમે બહેરા છો તમારા કાને કાંઈ પડ્યું નથી થોડી શાંતિ પછી બુદ્ધ હસ્યા તેમણે કહ્યું તમે થોડા મોડા આવ્યા છો તમારે દસ વર્ષ પહેલા આવવું જોઈતું હતું એ સમયે મારી માનસિકતા પણ તમારા જેવી જ હતી ત્યારે હું તમને પ્રત્યુત્તર આપી શક્યો હોત અને સારી રીતે પ્રત્યુત્તર આપી શક્યો પરંતુ હવે મારા માટે કેવળ કરુણામય ધ્યાની બનવાની એક તક માત્ર છે તમે મને આ તક આપી એ માટે હું તમારો આભારી છું આ કેવળ એક કસોટી છે મારા અવચેતન મનમાં ક્યાંય કોઈ નકારાત્મક ચીજ છુપાઈને બેઠી છે કે નહીં તે ચકાસવાની કસોટી છે અને મિત્રો હું તમને જણાવતા ખુશ થાઉં છું કે મારા મનમાં જરા સરખો નકારાત્મક પડછાયો પણ પસાર થયો નથી તમે નચિંત રહેજો હું બિલકુલ આનંદિત રહ્યો છું તમે મને કોઈ રીતે અસર પહોંચાડી શક્યા નથી અને મને આવી મહાન તક આપી તે બદલ હું અતિશય ખુશ છું તમારા જેવા બહુ ઓછા લોકો જિંદગીમાં મળે છે જ્યારે મને એમ થઈ જાય કે ના હું પરમપદ સુધી પહોંચું છું ત્યારે તમારા જેવો માણસો આવીને મારી કસોટી કરે છે તે મારા માટે આનંદથી ઓછી જરા પણ ક્ષણ નથી કહો તો તમારી રજા લઉં નાની નાની વાતમાં આપણને રિસાઈ જવાની ટેવ છે ગૌતમ બુદ્ધ શીખવે છે કે કોઈ કશું કહે તે કોઈનું છે તમે તે સ્વીકારો તો તે તમારું બને તમારું બને તો માન અપમાનની ઝંઝટ શરૂ થાય ને તમે છૂટ આપશો તો જ તમારું માન થશે આપવી છે કોઈને છૂટ કે ના કસોટીમાંથી પાર ઉતરવું છે